થેન્ક યુ સો મચ. હવે આખા માહોલને જયારે મારા જોડી તરફ લઈ જવો છે, અમારા કોઈ નામ તો એમ લખે કે શબ્દ એક શોધું ને આખી સંહિતા નીકળે, કે શબ્દ એક શોધું ને આખી સંહિતા નીકળે, કુવો એક ખોદો ને આખી સરિતા નીકળે. કઈ કે જુદી જુદી તાસીર છે આ દેશની સાહેબ, કઈ જુદી જુદી તાસીર છે આ દેશની સાહેબ, છે મહાભારત વાવન ભગવદ્ ગીતા ની. આગળ લખે કે આજે પણ બની જાય કોઈ જનક, અરે આજે પણ બની જાય કોઈ જમા કરે હાગે ધરતી માં હર, તો આજે ત્યાંથી સીતા નીકળે અને બની લક્ષ્મણ ખેંચી દે કોઈ એક રેખા, તો આજે રાવણ જેવા પિતા બેટા જોવાનો ભાવ. આજે આ ધરતી ની અંદર એવા મહાન પુરુષો, એવા વિકલ કવિઓ, એવા વેરવેન કલાકારો, સાહિત્યકારો આપણી વચ્ચે છે, જેમના થકી આ સાહિત્ય ઉજળા છે, જેમના થકી આપણી સંસ્કૃતિની, આપણી ધરોહરની વાતો આપણા સુધી પહોંચી છે. એવા જ એક વિરલ વ્યક્તિત્વ, આમ તો સમગ્ર ગુજરાતમાં જેમનું ખૂબ ઉજળું નામ છે, આપના શબ્દોમાં, આપની વાતોમાં, આપના વિચારોમાં ચર્ચા કરો. એક જોરદાર તાળીઓથી બધાને આઝાદભાઈ ગોહિલ. હવે આમાં એવું છે કે તમે બધા કોઈ ને કોઈ બિઝનેસ સાથે જોડાયેલા છો, પણ હું શું કરું છું એ ખુદ જ મને નથી ખબર, એટલે માહોલ બાંધવા માટે બોલું છું. પણ હવે તમારા બધાની એવી બધી વાતો ચાલુ છે, પછી તમે મને એટલી નિખાર રસ્તાથી સાંભળો છો ને, એટલે પાર્લર નું બિસ્કિટ દાળમાં બોલીને ખાતા હોય એવો સ્વાદ આવશે મારા આંબળી લઈને. હું કલાકાર છું, અમે છે ને, અમે કોઈ પણ જગ્યાએ, આપણે હું પરાગભાઈ સિવાય માફ કરજો કોઈને ઓળખતો નથી આટલા, પણ છતાંય મને ખબર છે કલાકારોની, તમને ખ્યાલ હોય વગાડવા વાળો હોય, ગાવા વાળો હોય, બોલવા વાળો હોય, બધા હારે બેઠા હોય, અમારે બધાને દેરાણી જેઠાણી જેવું પડતું. હા, કેમ કે અમે બધા એના એ હોય, સામે વાળા બદલતા હોય, એટલે સૌથી પહેલા મારે તમને આમાંથી શું કે ઘણા બધા હોય ને કોઈના સન્માન થી આ ભાઈએ સારી એવી રીતની કરે, એમને પર જોરદાર તાલીઓ દેવા. કેમ કે દીવ દમણ ને આપું ચોથું ઘરનું ધાબું, એટલે ખાસ પરાગભાઈ મારા પરમ મિત્ર છે, અને મને ના બોલાવ્યો તો એ આ ડાયરો આખો સંભાળી લે એવી એમનો આખી તાકાત છે, મને બોલાવ્યો છે એમની ખાનદાન, એમને જોરદાર તાલીમ દે. કેમ કે આમાં એવું છે ભાઈ, લોકશાહીની મારી પાસે અઢળક વાતો છે, આશ્ચર્યની મારી પાસે એટલી બધી વાતો છે, કેમ કે હું તમને સમજાવું, તમને સમજાય, તમે એમ કહો કે હા મેં સમજાય, તો મને સમજાય કે તમે સમજાય, હું તમને સમજાવું, તમને સમજાય, તમે એમ કહો કે હા મેં સમજાય, તો મને સમજાય કે તમે સમજાય, હું તમને સમજાવું, તમને ના સમજાય, તમે એમ કહો કે ના મને નથી સમજાય, તો મને સમજાય કેમ નથી સમજાય, પણ હું તમને સમજાવું તેમ તમને સમજાય તેમ છતાં તમે એમ કહો કે ના મને નથી સમજાય, અથવા હું તમને સમજાવું તમને ના સમજાય તેમ છતાં તમે એમ કહો કે હા ભાઈ આમાં અમે સમજ્યા, તો પછી આમાં મારે કેમ સમજવું કે તમે સમજ્યા કે ના સમજ્યા. પરાગભાઈ આ પ્રોગ્રામ ચાલુ નથી કે હું તો જે માઇક ચેક કરું છું, બરાબર છે. આમાં એવું છે ભાઈ, અમે સાહિત્યકારો કલાકારો છે ને ભાઈ, મારી પાસે 178 કલાક સાંભળજો, કેમેરા સામે જાહેરમાં બોલું, 178 કલાક સુધી કન્ટિન્યુ બોલે રાખું તો મારી પાસે ખૂટે એવું નથી. પણ અત્યારે હું તમને ગેરંટી આપું છું, જે 20-25 મિનિટ મારે તમને બોલવું છે મારા વાલા, આ ઇવેન્ટ તમારી યાદગાર રહી જશે. હા, તમે જુઓ અહીંયા જેટલા પણ ભાઈઓ બેઠા છે, આ બાજુ બહેનો બેઠા છે, હવે આ બાજુ પણ બહેનો બેઠા છે, તમે બધા બહેનોના પક્ષમાં છો, અને આપણે જેટલા ભાઈઓ બેઠા છે મર્દ ઉંચાળા દાઢી વાળા, હે, કેમ કે આમાં એવું છે જેને બગડીના ઘોબા લાગ્યા છે ને ભાઈ, જેટલા ના બગડીના ઘોબા લાગ્યા છે ને હજી તપેલા વીછી રખડે એમ રખડે, કઈ ભૂલી નથી એ કે મુંબઈમાં અમારે ટિકિટ શો હોય ને ભાઈ, એટલે એના કપલમાં બેઠે પતિ પત્ની હારે બેઠા હોય ટિકિટ લઈ, એમાં ઘરવાળો દાંત કાઢે ને ઘરવાળો એટલો ઠો અમારે હું ખીખી ખી ગયો, એટલે કે દાંત કાઢવા દે ને પછી કઈ હસવા જીવવાનું તો પાછા પૂછે જો તો સ્વીટુ આમાં હસવો હસું, હવે એમાં વારંવાર હસવાનું ન હોય, પૂછવાનું ન હોય, સ્વીકૃતિને ઘડીએ વાર મજા માં એને હસી લેવાનું હોય, પણ મારે સૌપ્રથમ અહીંયા દુહો ગાવો છે મારા વાળા, જેવો મારો હાથ ઊંચો થાય એટલે ખાલી બહેનોએ હાથ ઊંચા કરીને હા મોજ હા એટલું બોલવાનું છે, અને પછી ભાઈઓનો વારો આવશે. અત્યારે ખાલી બહેનો માટે બે હાથ ઊંચા કરીને હા મોજ હા એટલું બોલવાનું છે, જ્યારે મારો હાથ ઊંચો થાય ત્યારે આ બાજુ પણ બહેનો બેઠા તમે બહેનોના પક્ષમાં છો, આગળના હાથ ઊંચો કરશો કે નહીં?
કેમ કે આમાં છે ઘણા બધાના મગજ છે ને કે બોલા આપણા નવરાત્રી ગઈ ભાઈ તણીના ભલે પગમાં વાઢિયા પડી જાય પણ તાર વાઈફને તો દોઢિયા લેવા જ છે એટલે હજુ ઘણા બધા બહેનોના દિમાગ છે કે બધી પેલા લેવા ને કે નવરાત્રીમાં છે અને ભાઈઓના મગજ હજી એ જ વિચારે છે આ મારો બેટું કેમ કે હું કઈ ને આવ્યો છું કે હું બોટાદ પાછો આવી છું અને તમે બધા ડાયા માણસો બેઠા છો હું કામ મારે જે રોકાવાનું છે હાલો ત્યારે હું દુહો ગાવ એટલે આ મોજા એટલા બે આ પૂજા કરીને બોલવાનું છે ખાલી બહેનોને ડાયરોજી ચાલુ નથી થયો આજે આગળ તમે જુઓ હાલો ત્યારે પણ કોટે મોરટ હુકિયા તમને ના સમજાય તો તમારી ભૂલ છે આગે ના
રાખજો મારા વાળા. માઇક સારા પ્રોગ્રામ કરવા હોય તો સારા માઇક ની જરૂર પડે, સારું જીવન જીવવું હોય તો સારી વાઇફ ની જરૂર પડે. પણ મારા વાળા બે વચ્ચે તફાવત ઈ છે કે આની સામે બોલી શકાય. તમારી તાલી પડતી નથી. સાહિત્યકારો એકમાત્ર અત્યારે જગજાહેર કહીએ છીએ કે ટીવીમાં કોઈ પણ એવી ચેનલ નથી કે તમે
બાપ અને દીકરી હારે બેહી માણી શકો ત્યારે અમારો લોક સાહિત્યનો મંચ માત્ર એક એવો છે કે બાપ દીકરી અને મા બધાય સાથે બેહીને માણતા હોય. એટલા માટે એક વસ્તુ યાદ રાખજો, વિલિયમ શેક્સપિયર ના તમે વાંચો તો વિલિયમ શેક્સપિયર ની એક બહુ જોરદાર ફિલોસોફી, બહુ એક સરસ એમ કે જીવન મંત્ર જેવું વાક્ય છે, This world is very big stage and we are only characters. આ દુનિયા છે ને એ વિશાળ મંચ છે. અરે ખેડા કઈ ખપી ગયા, વિધવિધ પહેરીનો વેશ, પણ ભજવા વીણ ભગુતિયા અમને નાવે મોજ નરેશ. ખેડા કઈ ખપી ગયા, વિધવિધ પહેરીનો વેશ, પણ ભજવા વીણ ભગુતિયા અમને નાવે મોજ નરેશ. એક વસ્તુ યાદ રાખજો તમે કે વિલિયમ શેક્સપિયરે એમ કીધેલું કે ધીસ વર્લ્ડ ઇઝ વેરી બિગ સ્ટેજ એન્ડ વી આર ઓન્લી કેરેક્ટર્સ. આ દુનિયા છે ને વિશાળ મંચ છે અને આપણે બધા દુનિયાની માલિકા કોઈ ને કોઈ પાત્ર ભજવવા માટે આવેલા અભિનેતાઓ છીએ. અને કર્ણ ઉપરથી મને ખાસ વાત યાદ આવે અને બહુ હું સાહિત્યમાં કોઈ પણ જગ્યાએ, અને બીજી વસ્તુ એક ચોકોડ કરતો, મારી પાસે એટલા નાનકડા 44 છોકરા છોકરીઓ છે, એ લોકોને હું સાહિત્ય શીખવવાથી ન આવડે પણ મને એટલી ખબર છે, હું એમને સમજાવું, હું એમને હાલરડા શીખું, હું એમને લોકગીત શીખું. એના મા બાપ મારી પાસે આવે કે અમારા દીકરા દીકરીને શીખવું છે, હું પેલા એમ કહું તમે પેલા 5 લોકગીત ને 5 હાલરડા તૈયાર કરીને મારી સામે આવો, તમે બોલશો પછી તમારા દીકરા દીકરીને હું શીખવી. લોક સાહિત્યની ધરોહર છે મારા વાલા. અને હવે આ બધું અત્યારે ઠીક છે, યુવાનોને ગમે છે અને બહુ આને જાળવી રાખે છે, એ બધી વાતો છે. ધીસ વર્લ્ડ ઇઝ વેરી બિગ સ્ટેજ એન્ડ વી આર ઓન્લી કેરેક્ટર્સ. એક વસ્તુ યાદ રાખજો, કેરળા નામનું ગામ છે, અમાર રામા મંડળ તો બધા જોયા છે ને, જોયા છે રામા મંડળ. પછી ભવાઈ વેશ આપણા એક એમ કહેવાય કે ટીવી ઇન્ટરનેટ આ કોઈ માધ્યમ નહીં, ત્યારે આના દ્વારા બધું માણસોને મનોરંજનનું એક સારામાં સારું સાધન કહેવાતું. કેરાળા નામનું ગામ છે, કેરાળા નામના ગામની માલિપા એમ કહેવાય કે મહાભારતનો કર્ણનો એક આખો મહાભારતનો પ્રસંગ ચાલે, એમાં કર્ણ છે એ ભાઈ મેદાનમાં ઉભેલો અને ગળહળ ચોપતા ગગન ગોળા જરે ધણાના ડુંગરા યામ ધરતી, અરે ભમ સળા જગી યામ દ્રપાણમાં ધરા પર કાળકા રૂપ ધરતી, આ ખડકિયા શેષને દીઘ ફાળા દિયા તંબિયા આગ દિનેજ થાકી, અહીં દાગતા ગગડતા કે તમકાનના ફટકમાં કરે ફાકડા કરે ફાકી, એના ફડાકા સુણંતા કેસરી ભાગના જણા દર્દોપતે સિદ્ધ જાગે, ઈ હળળ ચોપતા મેદની હરવલે અને ભલભલા બીકતી આજે ભૂખ ભાગે, તમે બહુ ધારો છો ને એ
24 કેરેટ ના હોના જેવા છો મારા બાપા. તમે બધા 24 કેરેટ ના સાચા હોના જેવા છો, ક્યારે પિત્તળ માં પડતા નહીં. આ જેટલા પણ બધા બેઠા ની બધા હોના ની ખાણો છે, એટલે હળી મળી રહેજો. કેમ કે રાવણ છે એ કૈલાસ ના ખોપરા માંથી આવ્યો, હવે આપણે જો છે. ટાઈમ છે ને ભાઈ?
ઠીક મિત્ર અરે થેન્ક યુ ચાર મિત્રો હતા પ્લાનિંગ કર્યું આલો જઈ ગોવા અને તમને બધાને વાતાવરણ ગંભીર કરી નાખ્યું ચાર મિત્રો હતા હાલો જઈ ગોવા તો ચારે ચાર મારા બેટા પીવાય કે સમજ્યા તે રાતે એક હોટલ લીધી હોટલમાં હોઈ ગયા રાતે નક્કી કર્યું કે આ નીચેનો ભાગ તારો નીચેનો ભાગ એનાથી ઉપરનો તારો એનાથી ઉપરનો તારો એના દોમાં ચારે ચાર ભાગ પાડી દીધા અને પોતા ચારે હોઈ ગયા એમાં સૌથી નીચેનો જેનો ભાગ હતો એ જ રાતે ઉઠ્યો એને વળી એના ધણીને ફોન કર્યો ને કીધું એ તમે દેહમાં આવો આટો મને
ધર્મમાં વાગ્યો કાંટો. ધર્મ કેતા દિલ. શું કીધું પરાગભાઈ? દાદ આપજો થોડી. એ મને ધર્મમાં વાગ્યો કાંટો, તમે દેહમાં આવો આંટો. બધા બોલો તો એ કરે. માણસો ને હસાવા એ સૌથી અઘરા માંથી કોશિશ છે. માણસો ની બરાબર હસો બહુ અઘરા થઈ ગયા અને તમે અત્યારે તાલીમ ન પાડો બરાબર છે તો ભગવાન આખો ભાવ રાખો. પણ બહોળી સંખ્યામાં બહેનો બેઠા છે, ભાઈઓ બેઠા, એક વસ્તુ યાદ રાખજો મારા વાલા, કે આ લોક સાહિત્ય તમને સાંભળવું ક્યારે નહીં ગમે. ક્યારે નહીં ગમે? કે જ્યારે હોનાને કાટ લાગશે. હોનાને જ્યારે કાટ લાગશે, સિંહ જ્યારે ખડ ખાશે અને ગંગાજળ માંથી જેથી દુર્ગંધ આવશે ને, તેથી તમને લોક સાહિત્ય સાંભળવું નહીં. બાકી લોક સાહિત્ય તમે એક વસ્તુ વિચાર કરો. ઘણા સમય પહેલા આપણે કહીને ગીત આવ્યું હતું, કબૂતર જા જા ઉડીને ક્યાંય ગોઈતું આવી નથી આવતું. પણ હાલની તારીખમાં આપણે લગ્ન ગીતો હોય, બરાબર લગ્ન હોય કોઈ ના, તો જયારે મામેરા હોય, જયારે પાઠ બ્રાહ્મણ થતા હોય, લગ્નની બધી વિધિ, ત્યારે આપણી માવડીઓ બહેનો જે છે ભાટીઓ લોક ગીતો જ ગાય. બાકી આપણે ગામડામાં, અમારા ગામડા કેવા હોય ખબર, કે જ્યાં ધૂળ ટેફાન પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા જેવા ગાણા હોય, મળવા જેવા માણા હોય. ગામડા કેવા? કે જ્યાં ધૂળ ટેફાન પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા જેવા દેજો જીજાજી મારી બેની ને કાઈ ના કેજો. અરે ફેશનમાં રહેવાને દેજો જીજાજી મારી બેની ને કાઈ ના કેજો. ઈ 8 વાગે ઉઠે, ઈ 10 વાગે ઉઠે, તમે નાસ્તાની તૈયારીમાં રહેજો. જીજાજી મારી બેની ને કાઈ ના કેજો. અને પછી હું કીધું ખબર, એક ચોટલો વાળે ઈ તો બે ચોટલાય વાળે. ગામડામાં પછી બાયું છે ઘણી તો એવી વહરી દેખાતી હોય.
અને એ આપમ મે હાઉ જો આપણને એમ લાગે આ કાળી કૂતરી લોટના ડબ્બા મોઢો નાખી ભાગી દેશો એવા મોઢા રહેતા હોય ના વાળા હે હવે ગામડા ની અંદર સાંભળજો લગ્ન હોય લગ્નમાં બે પક્ષ હોય વર પક્ષ હોય કન્યા પક્ષ હોય વર વાળાની એન્ટ્રી થી સાંભળજો જૂના અહીંયા છે મોટી મોરના કે બેઠાને ખ્યાલ છે ફટાણા ખબર છે ને ફટાણામાં પછી બાયો એમ કહે કે એકા બીજી ઠમકો દે એકા બીજી મેણા મારે એટલે ઈ વરપક્ષ વાળાની એન્ટ્રી દે વરપક્ષ વાળા બે ફૂટ ઊંચા ચાલતા હોય ભાગ કેમ કે કન્યા લેવા આવ્યા છે સામે વાળાને ઉજાગર કરીને તેના કડાકા મારતા હોય એવા પતા તો હારું છે મુદ્દો હવે એટલે ઈ વરપક્ષ વાળાની એન્ટ્રી દે બધા મંડપમાં આવી ગયા ગોરમારા લાવી ગયા હવે વરપક્ષ વાળા બાયો ગીતો ગાય સાંભળજો ઈ ફટાણા ગાય કેવી રીતે ખબર ઈ હામે કે કન્યા પક્ષ વાળાને ઠેકડી કરી એમ ઈ પાછા ફટાણા ગાય ફૂલાણો છે ગજરો ને ગજરા મોતી એમાં પછી આંગળી એક આયા કાલો લાગી હોય વાહ ભાઈ વાહ ઈ બેન ગામડા સાંભળી લો ફૂલાણો છે ગજરો ને ગજરા મોતી મારા ભાઈ ને ખબર નહોતી કે ગામડાની ગોતી સ્વાગત કરવાના હોય જમાડવાના હોય બરાબર છે હવે ઈ બાઈ એક વસ્તુ સાંભળજો પછી એનો જે ઓરિજિનલ રંગ દેખાડે ને તો ગરમી ગરમી હોય અને ગામડામાં તમે જોજો ઘણીવાર હજી ગામડામાં સૂટ ક્યારે પહેરવા શેરવાની ક્યારે પહેરવા એની ડિસિપ્લિન કોઈ છે જ નહીં ખરા બપોરે મોટા કમજા પહેરીને હાલ્યા જાય અને પરસેવા રે જે કો હવે ઈ બાઈઓને તમે સાંભળજો એ પરસે સસ્તા મેકઅપ કર્યા હોય 40 45 રૂપિયા વાળા મોટી બેન આવશે તો નાની બેન ફ્રી માં એ ઓફર માં કે આવે એવા મેકઅપ કર્યા હોય એ પરસે રેપ જે ને બે પરસે ઓ ગળે હલવાના ગળા થઈ જાય તો હરા જાય તો હરા ખબર પડે જેને ખબર હોય ડાયરો હાથ ઉંચો કરે વાહ ભાઈ વાહ ગળા થઈ જાય તો હરા જાય ને બાયુ જે ઉપાડ કરે સામે વર પક્ષ વાળાને ઠપકારે સાંભળો દે તો સાનામાં બે હે નહીં ઈ બાયુ પછી થઈ ગયા હોય ને પછી આ ધંધો કરાય
કથો ઉતાય ઈ હું તમને કહું કે ભાઈ હતા ઈ બોલે વાયર અને ઇલેક્ટ્રિક નું કોઈ કામ કરતા અને કન્યા એના લગ્ન થતા ને ગોળ મારા જે પડકારો માર્યો કે કન્યાએ જ્યાં પતિના પગલે પગલે આવું ઘરવાળી કે ઈ નહીં બને કેમ કે મારો ધણી વાયર મેં છે ઈ થાંભલો છે મારે ચડવું કે પણ એમ નહીં પગલે પગલે બાકી તમે જો પત્નીને અર્ધાંગીની કહેવાય અર્ધાંગીની એટલે અડધો અડધો દુઃખમાં ભાગ લઈને અર્ધાંગીની કહેવાય અડધો થાય પાણી પૂરી ઉલાળાને અર્ધાંગીની ન કહેવાય અને બહુ સાચું બેનો હું તમારા પક્ષથી બોલું છું સાંભળજો હાવ સાચે સાચું કહેજો ઓલા યુપી થી એમપી થી લોકોએ પાણીપુરી વેચવા આવ્યા ને એ લોકોના બંગલા થઈ ગયા ને બીજા બંગલા ભાડે આપે છે ઈ લોકો કાયદેસર સાહેબ ઈ ભાઈ વરતિયા રે ગુજરાતી આપણી કરતા સારું ઈ બોલતા શીખી ગયા રે કોઈ આપણી બહેનોને ખબર નહીં ઈ ક્યુ ખુરાત ચડી જાય ત્યાં જઈને હિન્દી જ બોલવું ઈમાં એટલે ભાઈ પછી ઈ વિદ્યાર થઈ નીકળી હોય અને એમાં કોક પૂછે કે વરાછા જવું તો જે હાથમાં વિકી તેની ઈ આંગળી કરે આ બાજુ એમ વિકી દેખાય ને હવે ઈ પછી કે આપણને આગે આગે જાના હે જ્યાંથી વાક આવે ત્યાં એક સર્કલ આવશે ને રાઉન્ડ રાઉન્ડ ફરવાના હે પણ જ્યાંથી વાક આવે ને આગે આગે જઈને મળી જવાના હે હવે ઈ ભાઈ પાણીપુરી વાળા પાસે જાય પાણીપુરી વાળા પાસે જાય પછી જે ઉપાડ ધરે છે હિન્દીનો નો આપણને ધનુ રૂપડી જાય હવે ઓલાને ગુજરાતી સમજાય છે પણ તું હિન્દી નો બોલ આપણી કરતા સારું ગુજરાતી બોલતા છે તોય પાણી પર પાણીપુરી ખાય છે હો એ ભાઈ તું મોટી મોટી પાણીપુરી દે નાખે એનો હિન્દી સાંભળજો તો મોટી મોટી પાણીપુરી દેના કાણા વાળી પાણીપુરી તો તું બિલકુલ નહીં દે નાખે તું કાણા વાળી પાણીપુરી દેતા હે તો પાણી પછી કોણી સુધી આવતા હે પાણી કોણી સુધી આવતા હે પાણીના રેગડા ઉતરતા હે અમારા કપડા ખરાબ હોતા હે પછી ઘરે જાકે અમારા ધણી હમ તો વડકા ભરતા હે અમારા ધણી હમ તો વડકા ભરતા હે અમારા ઘરે અમારા ભયંકર ઝઘડા હોતા હે કે બોલો આપણને તો ક્યાં કઈ ભાષા છે બોલો પણ મેં તમને કીધું એમ અમારા કલાકારો જે રહ્યા ને ગાવા વાળો હોય વગાડવા વાળો હોય મંજીરા વાળો ગંજા વાળો બધા હોય ભાઈ તો હવે છત્તીસગઢમાં રાયપુર ની અંદર અમારો પ્રોગ્રામ છત્તીસગઢમાં રાયપુરમાં અમારો પ્રોગ્રામ ઘણો બધો આપણો ગુજરાતી સમાજ ખરો છે જાજા કલાકારો સ્ટેજ ઉપર ભેગા થાય ને એટલે પૈસા ઉડતા હોય ભાઈ એટલે ભલા ફેક્ષા ફાટી જાય બાકી ગાય લેવું જેવું કઈ હુરાતા ચડ્યું હોય ભલા ફેક્ષા ફાટી જાય બાકી આ ગાય લેવાનું છે સારે ગામા પદનિશા સાની રે મનીષા ભલા ફેક્ષા ફાટી જાય બાકી ગાય લેવું જાજા બધા કલાકારો ભેગા થાય એટલે દુહા છંદી શરૂઆત કરે બરાક ભાઈ બરાબર માં કલાકારો વળે દુહા ગાય પણ પદમાં તારો પિતા ધમ ધમ ધરા ધમ ધમ ધરા ચમ ચમ વીજળી
ममता रूवे जेम वेणु मां वीरड़ो फूटी गयो
માંડવા ઉપર બાંધેલા તોરણના પાંદડા ખખડે ત્યાં મરદ માળા હોય બાપ છે એનું કાળો જ મંડપ પકડો અને કે બાંધતી નહીં અંબોડ લો બેની એ ભલે હોય ઈ છૂટોરો બાંધતી નહીં અંબોડ લો બેની આજ ભલે હોય ઈ છૂટોરો પણ આજે જાન ગઈ માર જાન લઈ એ માર સુનો એ માંડ બાપાના લેખાને જેને ગ્રાન્ટ માંથી કાઢવા હોય ભાઈ હું કઈ દિલ્હી સાહેબ છું કોઈને કઈ બીજું જોઈતું હોય તો કયો ગામના વાળંદભાઈ ઉભા થયા કે તમારા પપ્પાના દાઢીના 80 રૂપિયા બાકી છે ઓ ભાઈ કીધું ને એ બધી સરકારી ગ્રાન્ટ આવ્યા પછીની વાત છે બીજું કોઈને કઈ જોઈતું હોય તો કયો ગામમાં પછી ડાયા માણસો હોય ને આવ હજાર બમ માણસો હોય તમારી જેવા ડાયા હોય ભાઈ તમારી જેવા ડાયા મોટી નજરે જોઈ લીધું તમારા હાથમાં કઈ છે નહીં હવે પછી એનો અવતાર જોયો ટૂંકમાં ધીમી કાઢ મંદર મંદર લપટ મળે જમો ના તન પેકડ જમાર યાર
ધામ ધામ યાદે ધામ ધામ પદ ભૂ ઘર ગમ ગમ ક્રમ સમ હોત ધરા બ્રહ્મ બ્રહ્મ વદ વિશામ પરે સમ વદ ભમ ગમ 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 યહિ વિભમ ધરા ગમ ગતિ યતિ ગમ નિગમ ન લહત ગમ નટવ કર્મ જમ ગમ મનમય ધારમ પદ ફર ઘર પદ ભૂ ઘર રંગ ભર સુન દેવ સામ રમે અને છેલ લગે ને આ બોલ જાના પાળિયા બેઠા કરવાની તાકાત છે. વાદામ ભાઈ જોરદાર તાળીઓ દેવા.
સાથે સાથે આઝાદીનો જલસો જે પણ આપણે જોઈ શક્યા છીએ અત્યાર સુધીની ઇવેન્ટની અંદર આપણે જ્યારથી વેલકમ થયું એન્ટ્રીથી લઈ અને આ સમગ્ર માહોલ જેમના થકી ઉજળો હતો જેમના વિચારોથી આજે આપ સૌની સમક્ષ ઉજળો છે અમારો ઇવેન્ટ ચેર ઇવેન્ટ ચેરમેન એમનું જયારે સન્માન કર્યું છે ત્યારે આ ઇવેન્ટ જે જાહો ચલાવી આપ જોઈ રહ્યા છો એ પાછળ ત્રણ વ્યક્તિ સરસ ખડે પગે રહ્યા હતા અને અમારા ત્રણ ઇવેન્ટ